નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેતન જોશી ડિજિટલ ક્લાસરૂમ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર બાર બીજ ગણિતીય પદાવલી આ પ્રકરણની ચર્ચા કરવાની છે તેમાં આવતા વિવિધ દાખલાઓ અને સંકલ્પનાઓની આપણે સ્પષ્ટતા કરીશું પાઠ્યપુસ્તકના પાના નંબર બસો ને બેતાલીસ ઉપર સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણ આવેલું છે તેના આપણે દાખલાઓ સમજવાનો પ્રયત્ન કરીએ તો દાખલા નંબર એક જો એમ બરાબર બે હોય તો નીચેના પદોની કિંમત શોધો મિત્રો ખૂબ સરળ દાખલા છે એમાં પ્રથમ દાખલો જુઓ એમ ઓછા બે હવે અહીં જે તમને જ્યાં એમ દેખાય છે ત્યાં આપણે એમની કિંમત મૂકવાની છે બે એટલે કે એમની જગ્યાએ આપણે બે મૂકી ઓછાની નિશાની એમનમ અને આ બે પણ એમ નેમ તો જવાબ બે ઓછા બે એટલે કે ઝીરો મળે ત્યારબાદ ત્રણ એમ ઓછા પાંચ હવે ત્રણ એમનમ એમની કિંમત છે તે આપણે ગુણાકાર કારણ કે થ્રી એમ ત્રણ એમ ગુણાકારમાં છે એટલે આપણે અહીં કાઉન્સ કરી અને એમની કિંમત બે આ રીતે ગુણાકારમાં મૂકશું ઓછા પાંચ એટલે ત્રણ ગુણ્યા બે છ ઓછા પાંચ એટલે એક જ્યારે નવ ઓછા પાંચ એમ તો અહીંયા નવ ઓછા પાંચ અને એમની કિંમત આપણે મૂકી બે તો નવ ઓછા પાંચ દુ દસ એટલે કે નવમાંથી દસ જાય તો ઓછા એક જવાબ મળે આ રીતે ત્રણ એમ વર્ગ ઓછા બે એમ ઓછા સાત હવે ત્રણ એમનો વર્ગ છે એટલે કે એમની કિંમત બે હોવાથી બેનો વર્ગ થશે ઓછા નિશાની બે એમની કિંમત પાછા આપણે આ રીતે કાઉન્સ કરી અને બે મૂકીશું ઓછા ને સાત તો ત્રણ બેનો વર્ગ એટલે બે ગુણ્યા બે ચાર ઓછા બે અકાઉન્ટમાં બે ઓછા સાત ચાર ગુણ્યા ત્રણ બાર ઓછા બે ગુણ્યા બે ચાર અને ઓછા સાત એટલે બાર ઓછા ચાર ઓછા સાત એટલે બાર ઓછા અગિયાર બરાબર એક જવાબ મળે પાંચ એમના છેદમાં બે ઓછા ચાર હવે એમની કિંમત આપણે બે મૂકીએ તો પાંચ ગુણ્યા બેના છેદમાં બે ઓછા ચાર એટલે કે પાંચ દુ દસના છેદમાં બે ઓછા ચાર એટલે કે પાંચ ઓછા ચાર જવાબ મળે છે એક દાખલા નંબર બે જો પી બરાબર ઓછા બે હોય તો નીચેનાની કિંમત શોધો તો પેલું ચાર પી સાત તો ચાર એ પીની કિંમત છે ઓછા બે વત્તા સાત એટલે ચાર ગુણ્યા ઓછા બે એટલે ઓછા આઠ

ત્રીજો દાખલો ઓછા બે પીનો ઘન ઓછા ત્રણ પીનો વર્ગ વત્તા ચાર પી વત્તા સાત હવે અહીંયા ઓછા બે હવે પીની કિંમત આપણે ઓછા બે મૂકવાની છે મિત્રો એટલે અહીંયા ઓછા બેનો ઘન ઓછા ત્રણ પીની જગ્યાએ આપણે ઓછા બે નો વર્ગ તો છે જ વધતા ચાર પીની જગ્યાએ ઓછા બે વત્તા સાત હવે ઓછા બે એમને મૂકીએ સૌ પ્રથમ આપણા ઘન છે તેનું સદરૂપ આપીએ તો ઓછા બેનો ઘન એટલે ઓછા બે ગુણ્યા ઓછા બે ગુણ્યા ઓછા બે એટલે ઓછો ઓછે વત્તે વત્તે ઓછે ઓછા અને બે દુ ચાર દુ આઠ એટલે ઓછા આઠ જવાબ મળે ઓછા નિશાની ઓછા બેનો વર્ગ એટલે ઓછા બે ગુણ્યા ઓછા બે એટલે કે ઓછે ઓછે વધતા ચાર જવાબ મળે વત્તા ચાર ઓછા બે વત્તા સાત અહીં ઓછે ઓછે વત્તા આઠ દુ સોળ વત્તે ઓછે ઓછા ચાર તેરી બાર વતે ઓછી ઓછા ચાર દુ આઠ અને વત્તા સાત આમ સોળ ઓછા બાર ઓછા આઠ વત્તા સાત એટલે કે ત્રેવીસ ત્રેવીસ ઓછા વીસ એટલે કે ત્રણ જવાબ મળે આ જ રીતે મિત્રો દાખલા નંબર ત્રણ જો એક્સ બરાબર ઓછા એક માટે નીચેની પદાવલીની કિંમત શોધો હવે એક્સ જ્યાં તમને દેખાય ત્યાં તમારે ઓછા એક કિંમત મૂકવાની છે તો આ રીતે એક બે ત્રણ ને ચાર દાખલાઓ તમે ખૂબ સરળતાથી કરી શકશો અને આ દાખલાઓ સ્વપ્રયત્ન કરવા તમને વિનંતી છે દાખલા નંબર ચાર જો એ બરાબર બે અને બી બરાબર ઓછા બે હોય તો નીચેનાની કિંમત શોધો હવે મિત્રો અહીં બે ચલની કિંમતો આપેલી છે યોગ્ય ચલની કિંમત યોગ્ય જગ્યાએ મૂકવાની આ ખાસ આપણે કાળજીપૂર્વક ગણતરી કરીશું જેમ કે પેલો દાખલો છે એ વર્ગ વત્તા બી વર્ગ તો એની કિંમત આપને રકમ આપેલી છે બે તો આપણે બેનો વર્ગ કરીશું વત્તા બીની કિંમત આપણે આપેલી છે ઓછા બે તો ઓછા બેનો વર્ગ કરીશું બેનો વર્ગ બે ગુણ્યા બે ચાર અને ઓછા બેનો વર્ગ ઓછા બે ગુણ્યા ઓછા બે એટલે ઓછો ઓછે વત્તા બે દુ ચાર તો ચાર વત્તા ચાર એટલે જવાબ આઠ મળે આ જ રીતે એ વર્ગ વધતા એ બી બી વર્ગમાં આપણે યોગ્ય રીતે કાળજીપૂર્વક જો આપણે કિંમતો મૂકીએ તો જવાબ મળે છે આપણે ચાર આ રીતે એ વર્ગ ઓછા બી વર્ગ એટલે ચાર ઓછા એટલે જવાબ મળે દાખલા નંબર પાંચ જ્યારે એ બરાબર જીરો બી બરાબર ઓછા એક માટે આપેલ પદાવલીની કિંમત શોધો તો એમાં જુઓ તમે ટુ એ વત્તા ટુ બી હવે અહીંયા બે છે એની કિંમત ઝીરો લેવાની છે વત્તા બે અને બીની કિંમત ઓછા એક લેવાની છે એટલે બે ગુણ્યા જીરો ઝીરો વધે ઓછી ઓછા બે ગુણ્યા એટલે બે એટલે ઓછા બે જવાબ મળે બે એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા એક હવે બે હવે એની જગ્યાએ આપણે મૂકવાની છે 0 વત્તા અહીંયા બીની જગ્યાએ મૂકવાની છે ઓછા એકનો વર્ગ વધતા એક એટલે ઝીરોનો વર્ગ ઝીરો ઝીરો ગુણ્યા બે એટલે ઝીરો ઓછા એકનો વર્ગ એટલે એક વત્તા એક એટલે એક વત્તા એક એટલે કે બે ઝીરો વધતા બે એટલે બે આ જ રીતે તમે યોગ્ય રીતે તમે એ કિંમતો મૂકો અને જવાબ મેળવી શકો જે જવાબ પ્રાપ્ત થાય છે ઝીરો જ્યારે અહીં તમે એ અને બીની કિંમતો મૂકી અને જવાબ મેળવી શકો છો એક દાખલા નંબર છ આપેલ પદાવલીનું સાદુરૂપ આપી એક્સ બરાબર બે માટે કિંમત શોધો મિત્રો પેલો દાખલો જુઓ એક્સ વત્તા સાત વત્તા ચાર કાઉસમાં એક્સ ઓછા પાંચ તો સૌ પ્રથમ આપણે આ પદાવલીનું સાદુરૂપ આપવું પડે એટલે કે એક્સ વત્તા સાત વત્તા આ ચાર છે એ કાઉસની બાર છે એટલે આપણે વત્તા ચાર અંદર ગુણાય તો વત્તે વત્તે વત્તા ચાર એક્સ અને વત્તે ઓછે ઓછા પાંચ ચોક વીસ તો આ રીતે ગુણાકાર કરીએ અને સજાતીય પદોને આપણે પાસ પાસે ગોઠવીએ એટલે એક્સ વત્તા ચાર એક્સ એટલે પાંચ એક્સ અને વત્તા સાત ઓછા વીસ એટલે ઓછા તેર એટલે પાંચ એક્સ ઓછા તેર આપણી હવે સાદરૂપ આપ્યા બાદની પદાવલી થઈ હવે આ પદાવલીમાં આપણે એક્સ બરાબર બે કિંમત મૂકવાની છે તો પાંચ એક્સની કિંમત બે ઓછા અને તેર એટલે પાંચ ગુણ્યા બે દસ ઓછા તેર એટલે કે અસમાન નિશાની એટલે બાદ બાકી થાય અને નિશાની છે આ રીતે ઓછાની આવજ એટલે કે ઓછા ત્રણ જવાબ મળે આ જ રીતે ત્રણ અંદર ગુણાશે ત્રણ એક્સ વત્તા ત્રણ દુ છ વત્તા પાંચ એક્સ ઓછા સાત ત્રણ એક્સ ને પાંચ એક્સ આઠ એક્સ ને વત્તા છ ઓછા સાત એટલે ઓછા એક આઠ એક્સ ઓછા એક હવે એક્સ બરાબર બે કિંમત આપણે મૂકીએ તો આઠ ગુણી ગુણ્યા એ બે ઓછા એક આઠ દુ સોળ ઓછા એક એટલે પંદર ત્રીજો દાખલો છ એક્સ વત્તા પાંચ કાઉશમાં એક્સ ઓછા બે એટલે છ એક્સ અહીં આપણે નિશાની સાથે આપણે જો પાંચ અંદર ગુણીએ તો વત્તે વત્તે પાંચ એક્સ વત્તે ઓછે ઓછા પાંચ દુ દસ તો છ એક્સ વધતા પાંચ એક્સ ઓછા દસ એટલે કે અગિયાર એક્સ ઓછા દસ હવે એક્સ બરાબર બે કિંમત આપણે મૂકીએ કિંમત શોધીએ તો એક્સની કિંમત આપણે બે મૂકીએ તો અગિયાર ગુણ્યા બે ઓછા દસ એટલે બાવીસ ઓછા દસ એટલે કે બાર આ રીતે ચાર આપણે અંદર ગુણીએ તો ચાર દુ આઠ એક્સ વત્તે ઓછે ઓછા ચાર ને વધતા અગિયાર એટલે આઠ એક્સ એટલે અગિયાર એક્સ અહીંયા સાત હવે એક્સ બરાબર બે કિંમત મૂકીને આપણે કિંમત શોધીએ તો અગિયાર ગુણ્યા બે વત્તા સાત એટલે કે બાવીસ વધતા સાત એટલે કે ઓગણત્રીસ જવાબ મળે દાખલા નંબર સાત આપેલ પદાવલીઓનું સાદુરૂપ આપો અને એક્સ બરાબર ત્રણ એ બરાબર ઓછા એ અને બી બરાબર ઓછા બે લઈ કિંમત શોધો ત્રણ એક્સ ઓછા પાંચ ઓછા એક્સ નવ હવે સૌપ્રથમ આપણે જો સાદરૂપ આપીએ તો સજાતીય પદો ત્રણ એક્સ ઓછા એક્સ એટલે કે બે એક્સ અને ઓછા પાંચ નવ એટલે કે વધતા આ રીતે આપણે સાદરૂપ આપીએ અને હવે એક્સની કિંમત આપણે રકમમાં કીધી છે ત્રણ તો યોગ્ય રીતે આપણે જોઈ લેવાનું એક્સની કિંમત ત્રણ છે એની કિંમત ઓછા એક છે ને બીની કિંમત ઓછા બે છે તો આપણી પદાવલીમાં કયો ચલ છે એને અનુરૂપ આપણે કિંમત મૂકવાની આવે તો આપણી પદાવલીમાં એક્સ ચલ છે તો આપણે એક્સ બરાબર આપણે ત્રણ મૂકવા પડે તો બે કાઉસમાં ત્રણ વધતા ચાર એટલે છ વધતા ચાર એટલે દસ આ જ રીતે આપણે જો અહીં આપણે સાદરૂપ આપીએ તો ઓછા આઠ એક્સ વત્તા ચાર એટલે ઓછા ચાર એક્સ અને બે વત્તા ચાર એટલે કે છ એક્સની કિંમત આપણે મૂકીએ ત્રણ તો ઓછા ચાર ત્રણ એટલે ઓછા બાર એટલે ઓછા છ જવાબ મળે આ રીતે ત્રણ ઓછા આઠ એટલે ઓછા પાંચ એને પાંચ એક એટલે છ આમ એની કિંમત આપણે જો મૂકીએ ઓછા એક તો આપણે જવાબ મળે છે અગિયાર આ રીતે આપણે બે એ ઓછા બે બી એનું સાદુરૂપ આપીને કિંમત મેળવીએ તો જવાબ મળે છે ઓછા આઠ અને ત્યારબાદ પાંચમા દાખલામાં પણ આપણે દસ ઓછા ત્રણ બી ઓછા ચાર ઓછા પાંચ બીની કિંમત મળે છે બાવીસ દાખલા નંબર આઠ જો ઝેડ બરાબર દસ હોય તો ઝેડ ઘન ઓછા ત્રણ કાઉસમાં ઝેડ ઓછા દસની કિંમત શોધો તો સૌપ્રથમ ઝેડ ઘન ઓછા ત્રણ ઝેડ ઓછા દસ છે તો સાદુરૂપ આપીએ તો ઝેડનો ઘન ઓછા ઘન એટલે મિત્રો ત્રણ ઘાત જે ચલની ત્રણ ઘાતો જ અને ઘન તરીકે પણ વંચાય છે એટલે ઝેડની ત્રણ ઘાત કહું કે ઝેડનો ઘન કહું બે એક જ સમાન વસ્તુ છે તો ઝેડ ઘન ઓછા ઓછા ત્રણ ઝેડ ને ઓછે ઓછે વધતા ત્રણ ગુણ્યા દસ એટલે કે ત્રીસ આમ પદાવલી મળી ગઈ છે ઝેડ ઘન ઓછા ત્રણ ઝેડ વધતા ત્રીસ ઝેડની કિંમત દસ મૂકવાની હોવાથી આપણે યોગ્ય રીતે આપણે કિંમત મૂકીએ તો જવાબ મળે છે એક હજાર આ જ રીતે પીવર્ગ ઓછા ટૂપી ઓછા દસમાં આપણે પીની કિંમત મૂકવાની છે ઓછા દસ જો આપણે જવાબ મળશે તો વીસ દાખલા નંબર નવ એક્સ બરાબર ઝીરો માટે બે એક્સ વર્ગ વધતા એક્સ ઓછા એની કિંમત પાંચ હોય તો એની કિંમત શોધો હવે મિત્રો બે એક્સ વર્ગ વધતા એક્સ ઓછા એની કિંમત જ તમને પાંચ આપેલી છે એટલે કે બરાબરની આપણે જમણી બાજુ પાંચ મૂકવા પડે અત્યાર સુધી આપણે કિંમતો શોધતા હતા હવે આપણે અહીં કિંમત આપેલી છે પાંચ હવે એક્સની કિંમત આપણે ઝીરો મૂકવાની છે ત્યારે આ એ બરાબર શું થાય એટલે કે એની કિંમત શું મળે તે આપણે મેળવવાનું છે તો બે એક્સ જગ્યાએ આપણે ઝીરો મૂકીએ વધતાં ઝીરો ઓછા એટલે કે બે ગુણ્યા ઝીરોનો વર્ગ એટલે ઝીરો ઝીરો ગુણ્યા બે એટલે ઝીરો જ થશે અહીં ઓછા એ બરાબર પાંચ હવે ઓછા એ બરાબર પાંચ તેથી એ બરાબર થશે ઓછા પાંચ દાખલા નંબર દસ આપેલી પદાવલીને સાદરૂપ આપી એ બરાબર પાંચ અને બી બરાબર ઓછા આપણે જે કિંમત શોધવાની છે તો અહીં આ રીતે પદાવલી આપેલી છે સૌ પ્રથમ સાદુરૂપ આપીએ તો બે એ વર્ગ કારણ કે આખા કાઉસની બાર બે છે તો આ બંને પદોને બે ગુણાય બે એ વર્ગ વધતા બે એ બી વધતા ત્રણ ઓછા એ બી હવે બે એ વર્ગ હવે અહીંયા એ બી અને ઓછા એ બી સજાતીય પદો છે તેથી બે એ બીમાંથી એક એ બી જાય એટલે એ બી વધતાં ત્રણ હવે એની કિંમત પાંચ અને બીની કિંમત ઓછા ત્રણ છે આપણે મૂકીએ તો બે

યુટ્યુબ ચેનલ કેતન જોશી ડિજિટલ ક્લાસરૂમને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને વધુને વધુ શેર કરો પાઠ્યપુસ્તકના પ્રાણ નંબર બસો છેતાલીસ ઉપર સ્વાધિ બાર પોઈન્ટ ચાર આવેલું છે તેના આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે એક સરખા રેખાખંડોમાંથી બનાવેલ આંકડાની પેટર્નનું અવલોકન કરવાનું છે અને આ પ્રકારના વિભાજિત અંકો તમે ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળ કે કેલ્ક્યુલેટરમાં તમે જોયા જ હશે હવે તે પછી આપણે આંકડાની સંખ્યા એન લેવામાં આવે તો એન અંક રચવા માટે કેટલા ટુકડા જોઈએ તે આપણે જવાબ આપવાનો છે મિત્રો એક છ બનાવવા માટે તમારે છ દિવાસળી કે છ ટુકડા જોશે બે છ બનાવવા માટે તમારે અગિયાર ટુકડાઓ એટલે કે અગિયાર દિવાસળી જોશે જ્યારે ત્રણ છ આ રીતે બાજુમાં બનાવવાના હોય તો તમારે સોળ જોશે તો એવા એકવીસ જો આપણે છ બનાવવા હોય તો કેટલા ટુકડા જોશે તો જો એન આંકડા માટે રેખાખંડોની સંખ્યા આપણે પાંચ એન વધતા એક છે જે તમને રકમમાં આપેલી છે આવા પાંચ આંકડા હોય તો પાંચ એની જગ્યાએ આપણે પાંચ મૂકવાના કારણ કે આપણે પાંચ આંકડા પૂછ્યા છે પાંચ ગુણ્યા પાંચ વધતા એક એટલે પચીસ વધતા એટલે એક એટલે કે છવ્વીસ દિવાસળી કે આવા નાના ટુકડાઓ જોઈએ જો દસ આંકડા હોય તો એની જગ્યાએ આપણે દસ મૂકવા પડે દસ ગુણ્યા પાંચ એટલે પચાસ વત્તા એટલે એકાવન અને જો સો આંકડા હોય તો સો ગુણ્યા પાંચ એટલે પાંચસો વધતા એટલે કે પાંચસોને એક ટુકડા હોવો જોઈએ આ જ રીતે તમે જો દાખલા નંબર બે તો બાજુમાં તમને અહીં પેટર્ન ચાર એક ચાર બનાવવા માટે ચાર દિવસળી કે ચાર ટુકડા બે ચાર બનાવવા માટે સાત એવી રીતે ત્રણ ચાર રીતે હોય તો દસ ટુકડા કે દસ દિવસની જરૂર પડે તો આ રીતે આપણે તેર

બાર આ રીતે આપણે તમને એક રકમ આપેલી છે તો એન આંકડા માટે રેખાખંડની સંખ્યા પાંચ એન વત્તા બે આ રીતે રકમમાં આપેલું છે તો આવા પાંચ આંકડા હોય તો એની જગ્યાએ પાંચ આપણે એની જગ્યાએ પાંચ મૂકવા પડે પાંચ ગુણ્યા પાંચ પચીસ વત્તા બે એટલે કે સિત્યાવીસ એન દસ મૂકી એટલે કે દસ આંકડા હોય તો બરાબર દસ મૂકવા પડે પચાસ વત્તા બે બાવન ને જો સો આંકડા હોય તો એને બરાબર આપણે સો મૂકવા પડે સો ગુણ્યા પાંચ પાંચસો વત્તા બે એટલે પાંચસો બે જવાબ મળે ત્યારબાદ દાખલા નંબર બે તમને કોષ્ટક આપેલું છે પાના નંબર બસો ને સુડતાલીસ ઉપર તેમાં આપણે પેટર્ન પૂરી પૂર્ણ કરવાની છે જેમાં સૌપ્રથમ પદાવલી આપી છે બે એન ઓછા એક હવે એમાં એન બરાબર પાંચ હોય એટલે કે એનની કિંમત પાંચ મૂકીએ ત્યારે શું જવાબ પ્રાપ્ત થાય તો પાંચ ગુણ્યા બે દસ દસ ઓછા એક એટલે નવ એન બરાબર દસ હોય એટલે તો શું જવાબ મળે તો બે ગુણ્યા દસ વીસ ઓછા એટલે ઓગણીસ અને એન બરાબર સો હોય તો સો ગુણ્યા બે બસો ઓછા એક એટલે એકસો આ રીતે તમે બીજી પદાવલી આપેલી છે થ્રી એન વત્તા બે હવે તેમાં યોગ્ય રીતે આપણે કિંમત મૂકીએ એની કિંમત પાંચ મૂકીએ તો સત્તર એનની કિંમત આપણે દસ મૂકીએ તો બત્રીસ એની કિંમત સો મૂકીએ તો ત્રણસો આ રીતે અલગ અલગ પદાવલી આપેલી છે તમારે એન બરાબર પાંચ એન બરાબર દસ અને એન બરાબર સો માટે તમારે યોગ્ય કિંમત મૂકી અને જવાબ મેળવવાનો રહેશે આ દાખલાઓ તમે સ્વપ્રયત્ને કરવા વિનંતી છે